અયોધ્યામાં બંધાનાર ભવ્ય રામ મંદિર નિર્માણ માટે મંદિર નિર્માણ નિધિ કાર્યાલયનો ભારત માતા મંદિર સેક્ટર 7 ગાંધીનગર ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યાલયના શુભારંભ પ્રસંગે મેયર રીટાબેન પટેલ, પંચદેવ મંદિરના ધર્માધ્યક્ષ ફૂલશંકર શાસ્ત્રી, માધવસ્વામી, RSSના ભરતભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના હર્ષદભાઈ ગિલીટવાલા, ભાજપ શહેર પ્રમુખ રૂચિર ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર શહેરમાં કોરોના વાયરસ વિરોધી રસીનું ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. મેયર રીટાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. નગરપાલિકાના મેડિકલ ઓફિસર કલ્પેશ ગોસ્વામી દ્વારા ઝુંબેશની પૂરી માહિતી આપવામાં આવી હતી. કોંગ્રેસ મહુડી મંડળ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે જે સ્થાનિક સ્વરાજની એટલે કે નગરપાલિકાઓ, નગર પંચાયતો, જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ યોજાવાની છે એ એક સાથે યોજવામાં આવે, જેથી ચૂંટણી સંબંધી વિસંગતતા દૂર થાય તથા ચૂંટણી પંચે જે મતદાર યાદી જાહેર કરે છે તેને એક નકલ રાજકીય પક્ષને તથા બીજી નકલ ઉમેદવારને પણ આપવામાં આવે, જેથી ચૂંટણીની પારદર્શિતા જળવાઈ રહે. લોકલ બોડીઝ કે સભી ચુનાવ ચાહે વો રૂરલ હો અર્બન હો, એક હી તારીખ પે ચુનાવ હો ઓર એક હી તારીખ પે ઉસકે નોટિફિકેટ હો. દૂસરી સર બાત જો હમને અભી રિવ્યૂ કિયા થા જમીન સ્તર સે કાર્યકર્તાઓ કે કમ્પ્લેન્ટ્સ. ગાંધીનગર શહેરના મેયર રીટાબેન પટેલ દ્વારા કોરોના વોરિયર્સ પોલીસ અધિકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક કોરોના મહામારીના સંકટ સમયમાં પોલીસ દ્વારા પોતાના પરિવાર કે સમયની પરવા કર્યા વિના જે મહત્વનું યોગદાન આપવામાં આવ્યું હતું તે કામગીરીને બિરદાવતા મેયર રીટાબેન પટેલ દ્વારા પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.